વ્યાજ કોરોના દૂષણથી જનતાને મુક્ત કરવા પોલીસનો લોક દરબાર યોજાયો હતો. આ લોક દરબારમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને તેઓએ રજૂઆતો કરી હતી, જેમાં કુલ 33 રજૂઆતો લેખિત સ્વરૂપમાં મળી હતી, જે અંતર્ગત પોલીસ કમિશનરે જાતે તેઓએ સાંભળીને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મળેલ રજૂઆતોના આધારે આ તમામ રજૂઆતોને પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી દ્વારા તપાસ કરવામાં આવશે તથા જરૂરી પુરાવો તથ્યો અદ્યતન બાદ યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવી પોલીસ કમિશનરે સૂચના કરી હતી. આ ઉપરાંત ઘણા અરજદારો લેખિત સ્વરૂપમાં અરજીઓ અથવા દસ્તાવેજો પુરાવા ન લાવ્યા હોય તેઓ જરૂરી રજૂઆતો લેખિત સ્વરૂપે તથા યોગ્ય પુરાવો સાથે પોલીસ સ્ટેશનમાં આવશે તેવી સમજ પણ કરી હતી. ઉપરોક્ત લોક દરબારમાં હાજર આગેવાનો તથા સમાજના નાગરિકોએ પોલીસ કમિશનરના આ આયોજનને બિરદાવ્યું હતું. આ લોક દરબારમાં મકાનોના દસ્તાવેજો કરી લીધા હોય અને તેના ઉપર 200% વ્યાજ વસૂલ કર્યું હોય, ઘર કુટુંબમાં કોઈની બીમારી સબબ પૈસાની જરૂર પડતા એવા પૈસાનો 5% થી 20% વ્યાજ વસૂલ કરવામાં આવે છે અને આ સિવાય બાળકોના શિક્ષણ બાબતે તથા અન્ય બાબતોની રજૂઆતો સાંભળવામાં આવી હતી. આ ઉપરાંત હાજર રહ્યા આગેવાનો પણ અપીલ કરવામાં આવી હતી કે તેમના વિસ્તારમાં અને તેમની આજુબાજુમાં રહેતા લોકોમાં કોઈને આવો પ્રશ્ન હોય તો તેની રજૂઆત કરવા માટે રૂબરૂમાં જણાવવા અપીલ કરવામાં આવી હતી તથા આવા પ્રયત્નોથી સમાજને વ્યાજખોરીના દૂષણથી મુક્ત સમાજ બનાવવાના લક્ષ્ય તરફ આગામી સમયમાં પણ વધુમાં વધુ લોક દરબારો થાય તેવી લાગણી વ્યક્ત કરી હતી. અભી એ 2 મહિને મેં ખાલી ટાઈમ પે નહીં ભર પાએ હમ થોડા ફે મેડિકલ પ્રોબ્લમ આ ગયા ઉસકી વજહ સે તો લોગ બાર બાર હમકો ફોન કરકે હેરાન કર રહે થે 2-3 બાર દુકાન પે લડકો કો ભી ભેજા હમને ઉનકો રિક્વેસ્ટ થી કે હમકો પ્રોબ્લમ મેં થોડા ટાઈમ દો તો બોલા આપને પહેલે લોન લેને સે પહેલે હમકો એસા બતાયા થા કે હમારે કો બિઝનેસ મેં પ્રોબ્લમ આયેગી તો હમ હપ્તા નહીં ભર પાએંગે એસા ઉન લોગોને બોલા હમકો. અચ્છા આપને કિસસે લોન લિયા થા ઓર કિસ ચીઝ કે લિયા થા? હમને એસા પર્સનલ લોન ઉન્હોને સામને સે ઓફર દી થી. અભી બજાજ કંપની કે જો લોગ આતે હૈ ઉન્હોને ક્યા કરતે હો લોગ કિસ તરહ સે આપકો હેરાન કરતે? દુકાન પે આકે ખડે હો જાતે હમ ઘર પે આકે બેઠ જાયેંગે એસા ઓર હમારે 2 લડકિયાં હૈ ઘર પે હમ પૂરે દિન શોપ પે રહેતે હૈ તો બચ્ચે અકેલે રહેતે હૈ ઘર વ્યાન મેં ઉનકો બોલા આપ ઘર પે ક્યું આઓગે હમ પે દુકાન પે આકે બાત કરો તો બાર બાર આકે ફોન કરકે હેરાન કરતે. આજે અપના ઝોન 4 પોલીસ સ્ટેશન વિસ્તાર છે જેમાં 6 પોલીસ સ્ટેશન સિટી અને વારસિયા કરેલીબાગ સમા અને હરણી અને બાપો આ વિસ્તારના અમે લોકો આજે લોક દરબાર રાખીએ છીએ. લોક દરબાર ખાસ કરીને વ્યાજખોરોના વિરુદ્ધમાં અને અમે લોકો જોયા છે કે દર મહિને આશરે કુલ 25-30 અરજીઓ પોલીસ ડિપાર્ટમેન્ટમાં આવે છે જેમાં જો વ્યાજખોરોના ત્રાસ બાબતમાં ઉલ્લેખ રહે છે અને હરાનગતિના લીધે જો એ લોકો ઘણા બધા લોકો એવા પગલાં ભરી લે છે જો કે જેના કોઈ જિંદગી જોખમાઈ જાય છે તો એના ધ્યાનમાં રાખીને લોકો તક પોલીસ આવે, લોકો પોલીસ પાસે નહીં પરંતુ પોલીસ જો લોકો પાસે જાય એના પ્રશ્નો સાંભળીને તુરંત જ જો વિધિન વીક નિકાલ કરી દે જોઈએ. અને આ આશયથી જો અહીંયા વારસિયા પોલીસ કમ્પાઉન્ડ ખાતે જો લોક દરબાર છે તો આમાં અમે બધા તમામ જો અધિકારીઓ ક્રાઇમ બ્રાન્ચ SOG PCB ઉચ્ચ અધિકારીઓ તમામ લોકો હાજર છે જે જે રીતે ફરિયાદો લઈને અમે લોકો તાત્કાલિક એના ઉપર જો કાર્યવાહી કરી જોઈએ. અને અમે બધાને જો અપીલ પણ કરીએ છીએ કે આ જો લોક દરબાર નિયમિત 10-15 દિવસમાં એક વખત અલગ અલગ ઝોનમાં થશે અને ફરી થશે તો કોઈ અગર કોઈ પણ કારણવશ નહીં આવી શકે હોય તો આપ ચોક્કસ આવો જોઈએ. આ લોક દરબાર સિવાય પણ અમારા લોકો પાસે આવી શકો છો જોઈએ અને જેટલા આ લોકો વ્યાજખોરો છે એના વિરુદ્ધમાં અમે લોકો કડક કાર્યવાહી તો કરવાના છીએ જોઈએ અને સાથોસાથ જો એના ઉપર જરૂર પડશે તો પાસાને તડીપારને બી કાર્યવાહી કરીશ જેથી જો આ અમારા ગરીબ લોકો છે સમાન લોકો છે જોઈએ અને આ લોકો જો વ્યાજને ચંગુલ ફસી જાય છે એમાંથી અમે લોકો